ગુજરાત સ્ટાર અભિનેતા એવા યશ સોનીની ફિલ્મ જગતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે જોઈને લાગે છે કે 2024થી ફર્સ્ટ ક્લાસ ગણી શકાય તેવી સસ્પેન્સ અને ક્રાઇમ થ્રિલરવાળી ફિલ્મ આપણને જોવા મળશે. તો આ 2 મિનિટ 12 સેકન્ડના ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી શું હોઈ શકે અને શું આ ફિલ્મ યશ સોની અને કૃષ્ણ યજ્ઞિકને જોડી લોકોને કંઈક નવો ગુજરાતી સિનેમાનો પરિચય કરાવવામાં સફળ થશે કે નહીં તેની થોડી વાત કરીશું. તો પહેલાં તો આ ટ્રેલરના એડિટિંગના વખાણ કરવા જોઈએ, કેમ કે આ ટ્રેલર એટલું પરફેક્ટ લાગે છે કે જેમાં ઘણા બધા સીન હોવા છતાં વધારે કંઈ સ્ટોરી વિશે જાણી ન શકો અને તમારા પર એટલા બધા સવાલો છોડી જાય છે કે તમને આ ફિલ્મ જોવા માટે મજબૂર થઈ જશો. જેમાં જો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક 12 વર્ષનો આયુષ નામનો છોકરો સવારે સ્કૂલે જવા નીકળે છે, પણ તે ઘરે પાછો ફરતો નથી, તેથી તેના માતા ગુમ થયાની એફઆઈઆર નોંધાવવા પોલીસ સ્ટેશન જાય છે. મારે તે VS નગરના PSI જગત પંડ્યાને આ કેસ સોંપવામાં આવે છે. એટલે આખા ટ્રેલરમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતી જોવા મળશે, જેમાં એવા એવા સવાલો ઉભા થાય છે જેમાં તમને વિચારવા માટે મજબૂત કરી દે છે કે શું થયું છે આ બાળક સાથે. જેમાં ચેતન દૈયા આ કેસને લઈને તેમની જે થિયરી મૂકે છે આ બાળકની માતા સામે, જે ખરેખર સોંપવામાં બહુ જ ભયંકર અને સાથે ઘણા બધા સવાલો પણ ઊભા કરે છે કે શું આ બાળકને કોઈ ઉપાડી ગયું છે કે પછી તેનું મર્ડર થઈ ગયું છે. તેમાં ટ્રેલરમાં એક સમય એવો પણ જોવા મળે છે મમ્મી જ તેને મારતી હોય છે અને જેથી કદાચ આ આયુષની રિસાઈને પણ જતો રહ્યો હોય, કે પછી શું આ આયુષ ડ્રગ્સના રવાડા ચડી ગયો છે. આવા ઘણા બધા સવાલો જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ટ્રેલર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ જોરદાર જોવા મળે છે, એટલે એમ કહી શકાય કે આ ફિલ્મમેકરે કઈ બાબતે કચાશ રાખી નથી. જેમાં પરફેક્ટ સિનેમેટોગ્રાફી સાથે કેમેરા વર્ક જોવા મળે છે, જે જોતા ફિલ્મના ડાયરેક્ટરના વખાણ કરવા લાયક છે. અને ફિલ્મની જે ડાર્ક ટોન એડિટિંગ જોવા મળે છે તે ખરેખર બહુ જ જોરદાર લાગે છે. અને સાથે આ ફિલ્મનું સોનામાં સુગંધ ભળે તેવું કામ કરે છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે તમને અત્યારથી જ આ ટ્રેલરમાં મહેસૂસ થાય છે કે આ ફિલ્મ બાબતે તમને કોઈ પણ કમી જોવા નહીં મળે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જગત ફિલ્મથી એક સારા રાઇટર અને ડિરેક્ટર તરીકે હર્ષિલ ભટ્ટ મળી ગયા છે, જે ટ્રેલર ઉપરથી જ ફિલ્મ પ્રોમિસિંગ લાગે છે અને સાથે ફિલ્મ માટે ઘણી બધી હાઇપ પણ ઊભી કરી નાખે છે. એટલે લોકોને આ ફિલ્મ જો બહુ ગમી તો ભવિષ્યમાં હર્ષિલ ભટ્ટ ઘણી સારી ફિલ્મો આપશે તેવી આપણને અપેક્ષા રહેશે. ફિલ્મ તમને યશ સોની એકદમ સિરિયસ રોલમાં જોવા મળશે, એટલે કે ઘણી શાંત જોવા મળશે અને જે તેમને જે એક્સપ્રેશન જોવા મળે છે તે જોઈને લાગે છે કે આ કેરેક્ટર માત્ર યશ સોની માટે જ બન્યું હોય. અને સાથે આયુષ રોલમાં ચેતન દૈયાનો છોકરો કબીર દૈયા જોવા મળે છે, જેની ઝલક તમને આ ટ્રેલરમાં પણ જોવા મળી જાય છે. સાથે ચેતન દૈયાની એક્ટિંગ જોરદાર અને ઇમ્પ્રેસ કરે તેવી છે, જેમાં તે કોઈ પણ કેસમાં સૌથી ખરાબ શું બની શકે તે જાણવામાં ખૂબ આતુર અને માહિર હોય છે. આયુષની મમ્મીના રોલમાં રિદ્ધિની એક્ટિંગ પણ ખતરનાક લાગે છે અને ઘણી વાર તો તેના પર પણ શબ્દ થાય છે કે શું આના કારણે જ ગુમ થઈ ગયો હશે. અને બીજા અન્ય કલાકારોમાં પસંદ બારોટ કદાચ બાળકના દાદાના રોલમાં જોવા મળી શકે અને જ્યારે સંજય ગલાસર નેગેટિવ રોલમાં પણ જોવા મળી જાય છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત છે અને તે માટે ટ્રેલરમાં એક ખાસ હિંટ પણ આપવામાં આવી છે. જો તમે તેને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઘણા સીનમાં તમને ન્યૂઝપેપરના ફોટો જોવા મળી જાય છે, જેમાં આવા ગુમ થયેલા બાળકોના ઉપર કેટલા કેસ થાય છે તેમ છતાં પણ બાળકો પાછા મળતા નથી, જે સૌથી વધારે પ્રમાણમાં હરિયાણામાં જોવા મળે છે. આ કેસ વિશે આખો આર્ટિકલ અને લેખ જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, જેને તમે ચેક કરી શકો છો. આ ટ્રેલર જોઈને લોકો એમ પણ મનમાં વિચારે છે કે આ ફિલ્મ ગુજરાતીમાં હિટ થાય કે ના થાય, પણ જો ફિલ્મ સારી રહી તો બોલિવૂડમાં રિમેક જરૂર થઈ જશે. માટે વાંસ ફિલ્મમાં જેવું થયું તેવું ન થાય તે માટે તમારે આ ફિલ્મને સુપરહિટ બનાવવી પડશે અને જો ફિલ્મ સારી રહી તો કદાચ હિન્દીમાં પણ ડબિંગ કરવાનો સમય આવી જાય, તો તે માટે તમારે ફિલ્મને ખૂબ સપોર્ટ કરવો જોઈએ. સાથે જો તમને ટ્રેલર જોઈ લીધું હોય તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે આવા ગુજરાતી ફિલ્મો વિશેના અપડેટ અને રિવ્યૂ જો અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.